हेलो स्टूडेंट्स, आज चैप्टर थ्री में एक इम्पोर्टेंट पार्ट लीए छे। नाम छे आयनीकरण एन्थालपी। स्टूडेंट्स, आयनीकरण एन्थालपी जेनी संज्ञा छे डेल्टा आई एच, अथवा तो पछी एने शॉर्ट में तमे लखो छो आई डॉट ई डॉट। हवे જ્યારે પણ આપણે આયનીકરણ એન્થાલ્પી શબ્દ વાપરીએ તો આયનીકરણ એન્થાલ્પી, એન્થાલ્પી એટલે એક પ્રકારની ઉષ્મા, ઓકે? ઉષ્મા ગતિશાસ્ત્રમાં તમે વિગતે ભણશો। અત્યારે આયનીકરણ એન્થાલ્પી વિશે હું કહું તો વ્યાખ્યા એની આ પ્રમાણે થાય છે કે એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી, एक मोल इलेक्ट्रॉन दूर करी, एक मोल धन आयन बनावा माटे, बनवा माटे अथवा बनावा माटे जरूरी न्यूनतम ऊर्जा, तो आ न्यूनतम ऊर्जा ने आयनीकरण एन्थालपी कहे छे। ओके, न्यूनतम शब्द केम वापर्यो? धारो के हूँ सोडियम नी वात करू अने बीजो क्वेश्चन, इलेक्ट्रॉन मुक्त करवा माटे ऊर्जा केम आपवी पड़े? तो स्टूडेंट्स, पहला साइड में आपणे एक वस्तुनु ध्यान राखीशुं के ज्यारे ज्यारे बाह्यतम कक्षा में एक बे के त्रण इलेक्ट्रॉन होय ने त्यारे आवा तत्वो जनरली इलेक्ट्रॉन गुमावानी वृत्ति धरावे छे। वृत्ति शब्द एटला माटे वापर्यो के कोई पण तत्व होय एनी बाह्यतम कक्षा में आठ इलेक्ट्रॉन धरावानी वृत्ति धरावे। जेम के अहीं हूँ केन्द्र दर्शाऊ छू, ओके, आ बाह्यतम पहली कक्षा, बीजी कक्षा, त्यारबाद त्रीजी कक्षा। उदाहरण लईए सोडियम नु परमाणु क्रमांक 11, इलेक्ट्रॉन रचना 2, 8, 1, बाह्यतम कक्षा में एक इलेक्ट्रॉन, तो जो आ एक इलेक्ट्रॉन गुमावी दे सोडियम तो एनी बाह्यतम कक्षा पछी आ बीजा नंबर नी थई जाय जेमां 8 इलेक्ट्रॉन, एटले स्थायीता मेळवे, एटले एवा तत्वो स्थायी कहेवाय छे, पण ए इलेक्ट्रॉन गुमावीने पछी ए आयन में कन्वर्ट थई जाय छे। बीजू केन्द्रगामी आकर्षण बळ क्यांथी क्यां लागे? तो केन्द्रगामी आकर्षण बळ ए केन्द्र लगाड़े कोनी पर? बाह्यतम कक्षाना इलेक्ट्रॉन पर, बराबर? तो आ केन्द्रगामी आकर्षण बल ने कारण इलेक्ट्रॉन केन्द्र थी जकड़ायेलो छे, एटले बाह्यतम कक्षा में सतत घूमतो रहे। पण सोडियम नी बाह्यतम कक्षा में एक ज होवाथी सोडियम पोते धातु छे, माटे सोडियम इलेक्ट्रॉन गुमाववानी वृत्ति धरावे अने इलेक्ट्रॉन गुमावीने એ ધન આયન બનવાની વૃત્તિ ધરાવે, પણ એમને ઇલેક્ટ્રોન ન ગુમાવે એના માટે આપણે એને ઉર્જા આપવી પડે, ગરમ કરો અથવા તો કંઈ બી। ધારો કે સોડિયમની આયનીકરણ એન્થાલ્પી છે 300 કિલો જુલ, તો આ 300 એ ન્યૂનતમ ઉર્જા છે, એટલે એનો મતલબ શું થયો? જો હું 301 કિલો જુલ આપું, 302 કિલો જુલ આપું, 400 કિલો જુલ ઉર્જા આપું, 500 કિલો જુલ ઉર્જા આપું, 300 ઉપર કોઈ પણ મૂલ્યની ઉર્જા જો હું સોડિયમને પ્રોવાઈડ કરું તો ઇલેક્ટ્રોન મુક્ત થવાનો જ। યાદ કરો સેકન્ડ ચેપ્ટર, બાકીની ઉર્જા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય, યાદ આવ્યું? થ્રેશોલ્ડ ઉર્જા, એટલે આ એક પ્રકારની થ્રેશોલ્ડ ઉર્જા જેવું જ છે, બરાબર? તો આ 300 કિલો જુલ કરતા જો તમે 299.99 કિલો જુલ આપો તો ઇલેક્ટ્રોન મુક્ત ના થાય, એટલે આ એક લિમિટ આવી ગઈ। આ લિમિટથી ડાઉન ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન મુક્ત ના થાય, આ લિમિટથી ઉપર તમે કોઈ પણ ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન મુક્ત થશે, થશે અને થશે જ। એટલે કહેવાનો મતલબ એવો છે કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે એને આપવી, એને મુક્ત કરવા માટે જેટલી પણ ઉર્જા આપવી પડે આપણે એને આયનીકરણ એન્થાલ્પી કહીશું, બરાબર? આગળ તો તમને એટલો તો ખ્યાલ આવી ગયો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે ઉર્જા આપવી પડે, અને એ ન્યૂનતમ શબ્દ કેમ લખ્યો એ પણ ખ્યાલ આવી ગયો હશે। તો સ્ટુડન્ટ્સ, આ છે આયનીકરણ એન્થાલ્પી।
એટલે આ પ્રક્રિયા આયનીકરણની પ્રક્રિયા, આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવાની ક્રિયા. તો આ ક્રિયા હંમેશા, ખાસ યાદ રાખજો, આ ક્રિયા હંમેશા ઉષ્મા શોષક હોય, ઉષ્માનું હંમેશા શોષણ જ થશે. તો આ છે આપણી આયનીકરણ થિયરી. તો આયનીકરણ એટલે શું, ચલો તમને ખ્યાલ આવી જ ગયો છે. ત્યારબાદ હવે આપણે જોઈએ આવર્તમાં. આવર્તમાં તમે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ શું થાય? તો આવર્તમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ શું થશે? તો પરમાણુ ક્રમાંક વધે, બરાબર. બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, બાહ્યતમ કક્ષાનો ક્રમાંક ન વધે, કેન્દ્રીય ધનવીજભાર વધે, અને ફાઇનલી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા ના ઇલેક્ટ્રોન આ બંને વચ્ચેનું આકર્ષણ બળ વધે. અને હમણાં જ મેં સમજાવ્યું કે આકર્ષણ બળને કારણે જ આપણે ઉર્જા આપવી પડે છે. એટલે ઓવરઓલ એવું કહેવાય કે જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી વધશે, બરાબર. આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે ધારો કે આપણે બીજો આવર્ત લઈએ, તો બીજા આવર્તમાં તત્વ કયા કયા આવશે? લિથિયમ થી તમે ફ્લોરિન તરફ જાઓ, બરાબર. લિથિયમ થી ફ્લોરિન તરફ તમે જાઓ તો પરમાણુનું કદ ઘટે છે અને સાથે સાથે આયનીકરણ એન્થાલ્પી વધે છે, કેમ કે આકર્ષણ બળ વધે છે. એટલે એવી રીતે જો તમે સમૂહ લો તો સમૂહમાં પહેલું, ધારો કે ચલો પ્રથમ આલ્કલી ધાતુઓ લઈએ, તો લિથિયમ 3 અને એમ વધતા 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 તમે ફ્રાન્શિયમ 87 બાજુ જાઓ. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તમને ખબર છે પરમાણુ ક્રમાંક વધે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ, પણ સંવૃત્ત કક્ષાની સંખ્યા, સંવૃત્ત કક્ષા એટલે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી કક્ષા, બરાબર, એ વધતી હોવાથી કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આ બંને વચ્ચેનું આકર્ષણ બળ ઘટશે, કેમ કે અંતર વધે. અને માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટશે, કેમ કે આકર્ષણ બળ ઘટ્યું એટલે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો તો સમૂહ અને આવર્તનો ટ્રેન્ડ આપણે જોઈ લીધો. હવે મેઇન આવે છે. ચલો પહેલા હું લખું છું એક હેડિંગ, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જેનો મતલબ થાય છે પહેલો જ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. બીજી પણ આની એક સંજ્ઞા છે IE1, બરાબર. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. અને એ પ્રમાણે જો મારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા લખવી હોય એની સંજ્ઞા થશે ડેલ્ટા IH2, અથવા તો આયનીકરણ IE2. તો એ કહેવાશે વાયુરૂપ M1+ આયનમાંથી એક વધુ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી, જો અહીંયા ન્યૂનતમ શબ્દ રહી ગયો, આપવી પડતી
न्यूनतम ऊर्जा, बराबर। तो एने कहवाय द्वितीय आयनीकरण एन्थाल्पी। तो प्रथम आयनीकरण एन्थाल्पी एटले पहलो इलेक्ट्रॉन मुक्त करवा माटे जे ऊर्जा आपवी पड़े, द्वितीय आयनीकरण एन्थाल्पी एटले बीजो एक इलेक्ट्रॉन मुक्त करवा माटे जे ऊर्जा आपवी पड़े ए, बराबर स्टूडेंट्स। चलो तो आ तो ख्याल आवी गयो छे। चलो हवे विगते आपणे समजीए। धारो के हूँ मेग्नेशियम नु उदाहरण लू, मेग्नेशियम नो परमाणु क्रमांक 12। ओके चलो अहीं केंद्र लीए, मेग्नेशियम नी जूनी इलेक्ट्रॉन रचना लखीए तो 282 बार थई गया ने। हवे आ मेग्नेशियम एक इलेक्ट्रॉन गुमावे छे तो Mg1+ बनशे। तो हवे स्टूडेंट्स क्वेश्चन ध्यान थी विचारजो, मेग्नेशियम एक इलेक्ट्रॉन गुमावे, चलो मेग्नेशियम तटस्थ परमाणु लऊं हूं, અને એમાંથી એક ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થાય તો પ્રોટોન, પેલા મેગ્નેશિયમ તત્વમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 12 પ્રોટોન, 12 પરમાણુ ક્રમાંક એટલે 12 પ્રોટોન તો હોય જ, તો અહીંયા પણ પ્રોટોનની સંખ્યા તો 12 જ, અહીંયા જસ્ટ એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે ઇલેક્ટ્રોન રચના 281 થશે, અને જ્યારે હવે બીજો એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, અહીંયા હું લખું છું ડેલ્ટા IH1, કેમ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, અહીંયા બીજો એક ગુમાવ્યો डेल्टा IH2, तो अहिया 28 बराबर। तो अहिया पहलो एक इलेक्ट्रॉन गुमाव्यो, अहिया पछी त्यार बाद बीजो एक इलेक्ट्रॉन गुमाव्यो, तो पहलो ने बीजो इलेक्ट्रॉन जो ये गुमावे, तो अहिया जारे पहलो गुमावे त्यार बाद ए जारे बीजो गुमावे, तो आमा फरक शू पड़े? तो ध्यानथी જોજો સ્ટુડન્ટ્સ, બંનેમાં ગુમાવતો ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ, તો બંનેની આ ડેલ્ટા IH1 ને ડેલ્ટા IH2 ની મૂલ્ય સરખું હોવું જોઈએ, બરાબર। કેમ કે એમ બી એક ઇલેક્ટ્રોન ગયો, એમ બી એક ઇલેક્ટ્રોન ગયો, પણ ના, ડેલ્ટા IH1 કરતા ડેલ્ટા IH2 નું મૂલ્ય વધુ છે। કેમ કે પહેલા કેસમાં 12 પ્રોટોન એ કેટલા બે ઇલેક્ટ્રોન ને આકર્ષતા હતા, જુઓ 12 પ્રોટોન બે ઇલેક્ટ્રોન ને આકર્ષતા હતા, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ હવે પ્રોટોન ની સંખ્યા તો એની એ, હવે એનું કોન્સન્ટ્રેશન આ એક ઇલેક્ટ્રોન ઉપર રહેશે, માટે શું થશે, એ અહીંયા 12 પ્રોટોન જેટલું બે ને આકર્ષતા હતા, હવે 12 પ્રોટોન એક જ ઇલેક્ટ્રોન ને આકર્ષશે, જેના કારણે શું થશે કે આની ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષવાની વૃત્તિ એમજી કરતા Mg1+ માં વધારે, અને બીજું તમે ઉર્જા કેમ આપો છો એ આકર્ષણ બ્રેક કરવા માટે, તોડવા માટે, બરાબર। જ્યારે પહેલો ઇલેક્ટ્રોન ગુમાવ્યો ત્યારે જેટલી ઉર્જા જોઈએ એના કરતા બીજામાં ઉર્જા વધુ જ જોઈશે, કેમ કે એ વખતે પ્રોટોન તો એટલા ને એટલા જ છે, ઇલેક્ટ્રોન ઘટી ગયા એટલે એ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ એટલે કેન્દ્રની અસરકારકતા વધી ગઈ, જે કારણે આવું થાય, બરાબર। અને અહીંયા Mg2+ બને છે। એવી રીતે નેક્સ્ટ ઉદાહરણ લઈએ આપણે એલ્યુમિનિયમ, એમાંથી Al1+, Al2+ અને Al3+, અને એના માટેની જરૂરી ઉર્જા આપણે કહીએ તો પહેલા કેસમાં જોઈશે ડેલ્ટા IH1, બીજા કેસમાં જોઈશે ડેલ્ટા IH2, ત્રીજા કેસમાં જોઈશે ડેલ્ટા IH3। તો સ્વાભાવિક છે અહીંયા 13 પ્રોટોન પહેલા 3 ને આકર્ષતા હતા, બાહ્યતમ કક્ષામાં 3 હોય ને, અહીંયા 13 પ્રોટોન 2 ને આકર્ષશે, અહીંયા 13 પ્રોટોન 1 ને આકર્ષશે, એક જ ઇલેક્ટ્રોન ને આકર્ષશે, બરાબર। એટલે શું થશે, દર વખતે ઉર્જા સ્ટેપ બાય સ્ટેપ વધતી જ જશે, અને આમ હવે આપણે જનરલ લખાય, હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ દ્વિતીય કરતા ઓછી હોય, દ્વિતીય તૃતીય કરતા ઓછી હોય, અને એમ ગાડીઓ ચાલે જ રાખે, મેક્સિમમ કેટલા, બાહ્યતમ કક્ષામાં 8, બરાબર। એટલે આ આપણે યાદ રાખીશું। ચલો તો પ્રથમ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તમને ખ્યાલ આવી ગયો હશે। હવે અહીંયા હું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના
अपवाद लई रह्यो छु। प्रथम आयनीकरण एन्थाल्पीना अपवाद, टोटल चार अपवाद छे। पहलू बेरिलियम 4 करता बोरोन नी वधारे, जस्ट अ मिनिट लखवा भूल थई मारे, बेरिलियम करता बोरोन नी ओवरऑल आयनीकरण एन्थाल्पी तो वधारे जो है, पर बेरिलियम नी प्रथम आयनीकरण एन्थाल्पी एटले के प्रथम आयनीकरण एन्थाल्पी एटले डेल्टा IH1 वधारे। त्यारबाद सेकंड उदाहरण लईए तो मेग्नेशियम अने एल्युमिनियम 12 અને 13, तो एल्युमिनियम मेग्नेशियम करता एल्युमिनियम नी वधारे जो है, पर अहींया मेग्नेशियम नी वधु। त्यारबाद नेक्स्ट आपणे लईए नाइट्रोजन अने ऑक्सीजन, तो नाइट्रोजन 7 ऑक्सीजन 8, तो नाइट्रोजन करता ऑक्सीजन नी परमाणु क्रमांक वधारे, आयनीकरण एन्थाल्पी वधारे, पर प्रथम आयनीकरण एन्थाल्पी नाइट्रोजन नी वधारे अने या फॉस्फरस अने सल्फर, तो फॉस्फरस नी वधारे। હકીકતમાં આવર્તમાં ડાબાથી જબા જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી તો વધે જ। તો ચલો સ્ટુડન્ટ્સ, હું આ બે ઉદાહરણ સમજાવીશ, બરાબર, તમારે પછી જાતે આ બે સમજવાના રહેશે બાકીના બે। તો ચલો અત્યારે હાલ મારે આ ફર્સ્ટ સ્લોટ છે મારે સમજાવવાનો છે, તો ધ્યાન આપજો। બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના લખીએ તો હિલિયમ 2, 2s માં 2, બોરોન પરમાણુ ક્રમાંક 5, હિલિયમ 2 અને ત્યારબાદ 2s2 અને 2p1, બરાબર। ચાલો હવે આપણે બંને કેસમાં ધ્યાનથી જોઈએ, તો મારે પ્રથમ ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, ડેલ્ટા IH1 એટલે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। બરાબર, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો મતલબ શું? કે પહેલો જ ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે, તો બેરિલિયમમાં પહેલો ઇલેક્ટ્રોન મુક્ત થશે શેમાંથી? 2s જે સંપૂર્ણ ભરાયેલ છે એમાંથી, 2s કક્ષક સંપૂર્ણ ભરાયેલ છે અને એમાંથી મારે આ એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો થશે। જ્યારે બોરોનમાં 2p નો એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરવાનો થશે, અને એ થઈ જાય ત્યારબાદ તમને 2s2 મળશે। તો આ જે સંપૂર્ણ ભરાયેલ છે એ જનરલી સ્થાયી કહેવાય, એમાંથી મુક્ત થશે। જ્યારે આ મુક્ત આ એક જ ઇલેક્ટ્રોન છે ને એ મુક્ત થઈ જાય ત્યારબાદ સ્થાયી મળે, એટલે સ્થાયીતા મેળવવાની વૃત્તિ વધારે જ હોય, અને આ કારણથી બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક 4, બોરોન નો પરમાણુ ક્રમાંક 5। જો મારે બેરિલિયમના બંને મુક્ત કરવા હોય, બોરોનના ત્રણેય મુક્ત કરવા હોય, તો બોરોનની ઉર્જા વધુ જ જોઈએ, સ્વાભાવિક છે। પણ અહીંયા વાત થઈ રહી છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે કે પહેલો જ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની જરૂરી ઉર્જા, તો એ બેરિલિયમની વધુ થશે। કેમ કે જે 2s2 જે સંપૂર્ણ ભરાયેલ છે એમાંથી જશે, જ્યારે અહીંયા 2s માં 2 અને 2p માં 1 એ જતો રહેશે, જે 2p નો 1 છે છેલ્લો જ જાય ને, બાહ્યતમ કક્ષનો જ ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને 2s ના 2 એઝ ઇટ ઇઝ। આની ઉપરથી આપણે એવું કહી શકાય કે બેરિલિયમ નો પરમાણુ ક્રમાંક 4, બોરોન નો પરમાણુ ક્રમાંક 5, તો બેરિલિયમ નો જે 4 પરમાણુ ક્રમાંક છે, બોરોન નો 5 છે, તો પરમાણુ ક્રમાંક વધે તો આકર્ષણ વધારે જ હોય, તો એ તો ત્રણેય ઇલેક્ટ્રોન માટે, પણ માત્ર પ્રથમ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની વાત કરીએ તો જે સ્થાયી છે એમાંથી જશે, અને આ મુક્ત થયા બાદ સ્થાયી મળે છે, એટલે સ્થાયી મેળવવાની વૃત્તિ વધારે। આથી બોરોન સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવશે, બેરિલિયમ નહીં ગુમાવે। બોરોનમાં આકર્ષણ ઓછું હોય, બેરિલિયમમાં વધારે હોય, માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની વધુ થશે। સેમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમનો કેસ જોઈએ, તો અહીંયા આવશે 3s2 અને અહીંયા આવશે 3s2 3p1, ખાલી અહીંયા આ 2ની જગ્યાએ 3 થઈ જશે, તો એ તત્વો બદલાઈ ગયા, અને સેમ કેસ કોની વધારે થશે? મેગ્નેશિયમનું વધારે થશે, ઓકે। અને એ રીતે જો આપણે સેકન્ડ લઈએ, સેકન્ડ પર આવે છે નાઇટ્રોજન અને ઓક્સિજન, પરમાણુ ક્રમાંક 7, પરમાણુ ક્રમાંક 8, હિલિયમ 2,
2s2 2p3 2p3 अर्धबराइल इतले के स्थाई ज्यारे ऑक्सीजन मा 2s2 2p4 इले एक अर्धबराइल उपरांत एक वधारानो इले वापरा बनने केस नी बात करिए तो डेल्टा IH1 प्रथम आयनीकरण एन्थालपी कोनी वधारे जे अर्धबराइल स्थाई छे एमाथी एक मुक्त थशे बराबर तो ये अर्धबराइल स्थाई छे एमाथी जशे ज्यारे अहींया ए जशे त्यार बाद स्थायीता मेळवशे એટલે નાઇટ્રોજન ની આયનીકરણ એન્થા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓક્સિજન કરતાં વધુ સેમ ઉપરનો જ કેસ ખાલી ઇલેક્ટ્રોન રચના સહેજ બદલાવી અને સેમ રીતે ફોસ્ફરસ 15 અને સલ્ફર 16 તો એમાં ફોસ્ફરસ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ થશે બરાબર સ્ટુડન્ટ્સ અને અહીંયા આયનીકરણ એન્થાલ્પી માં મેઈન એક પદ ભાગ ભજવે છે જેનું નામ છે સ્ક્રીનિંગ અસર બીજો શબ્દ છે શિલ્ડિંગ અસર શુદ્ધ ગુજરાતી કહીએ તો નામ છે આચ્છાદન અસર ઓકે ચાલો ધ્યાનથી જોજો હવે શિલ્ડિંગ અસર એ શું છે તો ચલો સ્ટુડન્ટ્સ એના માટે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ લિથિયમ 3 સોડિયમ 11 પોટાશિયમ 19 લિથિયમ 2 1 2 8 1 બે આઠ આઠ એક બરાબર હવે જો આપણે ત્રણેય કેસમાં જોઈએ તો લિથિયમ ત્રણેયની બાહ્યતમ કક્ષામાં જુઓ એક એક ઇલેક્ટ્રોન જ છે હવે આ જે એક ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે તો લિથિયમ ની બાહ્યતમ કક્ષામાં કેટલા એક ઇલેક્ટ્રોન સોડિયમ માં એક ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન હવે આપણે હમણાં જ એવું કહ્યું કે ભાઈ આકર્ષણ બળ જેટલું વધારે હોય તો અહીંયા 3 પ્રોટોન અહીંયા 11 પ્રોટોન અને અહીંયા 19 પ્રોટોન તો સ્વાભાવિક છે 3 પ્રોટોન એક ઉપર એક ઇલેક્ટ્રોન ને આકર્ષે તો 11 પ્રોટોન એક ઇલેક્ટ્રોન ને વધુ જ આકર્ષવાનો છે 19 પ્રોટોન તો આ એક ઇલેક્ટ્રોન એનાથી વધારે જ આકર્ષવાનો છે તો અહીંયા કેમ આકર્ષણ બળ ઘટી જાય છે અહીંયા જેમ તમે સમૂહમાં હમણાં જ સમજાવ્યું ને એક જ સમૂહના તત્વો છે જુઓ જેમ તમે ઉપરથી નીચે જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે છે હમણાં જ આપણે ભણ્યા તો એનું કારણ છે સ્ક્રીનિંગ અસર કેમ કે આ જે સ્ક્રીનિંગ અસર છે એ આકર્ષણ બળના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર એટલે સ્ક્રીનિંગ અસર એટલે શું કોણ લગાડે તો સ્ક્રીનિંગ અસર લગાડે છે ઇલેક્ટ્રોનથી ભરાયેલ સંપૂર્ણ કક્ષકો જો અહીંયા 1 અહીંયા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ કક્ષકો 2 અહીંયા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ કક્ષકો 3 તો જેમ જેમ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા વચ્ચે સંવૃત કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ વધે તેમ કેન્દ્રની અસરકારકતા ઘટે એટલે એનો પાવર ઘટી જાય કેમ ઘટે કેમ કે પેલું વચ્ચે આ જે સંવૃત કક્ષા છે ને વન પ્રકારનું એક પ્રકારનું શિલ્ડ બનાવી દે શિલ્ડ એટલે શું ખબર છે કે ધારો કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા 2 8 1 બરાબર તો આ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી કક્ષાઓ શું કરે આ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બંને વચ્ચે એક પ્રકારનું શિલ્ડ બનાવી દે એક પ્રકારની દિવાલ બનાવી દે
શિલ્ડ એટલે કવચ બનાવી દે, જેના કારણે કેન્દ્ર ભલે પ્રોટોનની સંખ્યા 3 કરતા 11 એ વધુ છે પણ વચ્ચે કવચ બની જવાથી કેન્દ્ર આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ દર્શાવી શકતો નથી. 11 કરતા 19 માં પ્રોટોન વધારે થયા પણ વચ્ચે કેટલા 3 શિલ્ડ આવી ગયા, અહીંયા 2 શિલ્ડ આવી ગયા, અહીંયા 1 શિલ્ડ આવી ગયું, બરાબર? એટલે શિલ્ડના કારણે આકર્ષણ બળ ઘટી જાય ભલે પ્રોટોનની સંખ્યા વધતી તો પણ. તો આ અસરને કહેવાય છે સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર, આચ્છાદન અસર, બરાબર? તો સ્ટુડન્ટ્સ આ જેડબલી નીટ માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો ટોપિક મેં ટેક્સ્ટબુક પ્રમાણે નહીં પણ જી નીટ પ્રમાણે કરાવ્યો છે, બરાબર? જી નીટ માટે તમારે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ, તો આમાં ધ્યાન રાખજો, બરાબર? અને આજના લેક્ચરનું પ્રોપર વ્યવસ્થિત ધ્યાન રાખજો, બરાબર? સ્ટુડન્ટ્સ આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. ઓકે, ગુડ બાય.